નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ચોરો બન્યા છે બેફામ. ચોરોએ મજા મૂકી છે ચોરીની. વાત જો કરવામાં આવે તો પાંચરેડની અંદર અજી સ્ટ્રીટની અંદર ગુરુકૃપા નામનું ઘર છે, અને ગુરુકૃપા નામનું ઘર જે ખરું એ સરોજ ખત્રીના નામે છે. સરોજબેન ખત્રી જે ખરા એક NRI મહિલા છે, અને NRI હોવાના કારણે એમણે એમના ઘરની ચાવી એમના સંબંધીને એટલે એમના ભાઈને આપી છે. એમના ભાઈ એટલે ગુરુકૃપા સ્ટેશનરીઝના અશોક ખત્રી. અને અશોક ખત્રી જ્યારે આજે સવારે ઘરને રખરખાવ કરે છે એટલે આંટો મારવા માટે ઘરે પહોંચ્યા હતા, તો ત્યાં જઈને એમણે જોયું તો ઘરનું તાળું તૂટ્યું હતું. એટલે એમને એમ લાગ્યું કે ભાઈ કદાચ કંઈક અગજુકતું છે, કારણ કે કદાચ કામવાળી આવી હોય ને સાફસફાઈ કરતી હોય એ ભાવનાથી તેઓ અંદર ગયા. પણ ત્યાં જઈને જોયું તો કામવાળી તો નહોતી, પણ ઉપરના માળપણ પર કબાટો તૂટ્યા હતા, સામાન વેર વિખેર હતો, અને જેથી કરી તાત્કાલિક એમણે PCRને ફોન કર્યો. PCR પણ ઘટનાસ્થળે પહોંચી, PCRએ પણ જોયું તો માલુમ પડી ગયું કે બીજું કંઈ જ નહીં પણ આ ઘરની અંદર ચોરી થઈ છે. શું જણાવવું છે અશોકભાઈનું, ચાલો આપણે સાંભળીએ. હા, હું અશોક ખત્રી. આજે સવારે અહીંયા ઘરે આવ્યો તો ઘર જોતાં બાગલો જાળીઓ પણ ખુલ્લું, બાંડું પણ ખુલ્લું, અને પછી મને કદાચ આજે પાછી કામવાળી કદાચ આવી હશે એટલે મેં કામવાળીને બૂમ મારી. પણ જોયું તો નકુચો પણ ખુલ્લો, તારું પણ તૂટેલું, અને તારો અંદરનું લોક તો લાકડા સાથે તોડી મૂકેલું. પછી 100 નંબર PCRને ફોન કર્યો, તરત PCR ગાડી આવી ગઈ. પણ ઉપર જોયું, ઉપર બધા કબાટ તૂટેલા. પણ તું બેન તો બારગામ હોવા છે, આપણને અંદાજ ખબર નથી પડતી, પરંતુ ઓર્નામેન્ટ કે થોડા ઘણા કંઈ કદાચ ગયા હશે, અને નવા જે કપડાં સીવડાવેલા તે નવા કપડાંનો આખો ઠેલો એ લોકો લઈ ગયા. અને હવે તો બેન આવશે અને ખબર પડશે કે ભાઈ શું શું ચોરી થઈ છે. પણ આ કોઈક જાણભેડું થવું જોઈએ, કારણ કે એને ખબર હશે કે આ ભાઈ ઘર બંધ છે, અને કદાચ ઘણા રીતે રેકી કરતા પણ 3-4 દિવસથી, એટલે કંઈ ખ્યાલ આવતો નથી. પણ ખબર પડશે બેનને આવ્યા પછી. મેં વિડીયોગ્રાફી મોકલી જ બેનને કે ભાઈ આટલા કબાટ ખુલ્લા હતા અને શું ચોરાયું છે, એ તો બેન અહીંયા આવશે, વિડીયો જોશે, પછી આપણને ખબર પડશે. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે. સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ, અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. તો જે પ્રમાણે અશોકભાઈ જણાવ્યું એ મુજબ કે NRI નું ઘર છે, બંધ રહે છે, લોકોને ખબર છે, જાણભેદું છે, જેથી કરી આ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કરી ગયા. અંદર પ્રવેશ કરી અને અંદરથી સામાન વેર વિખેર કરી, અને મહત્વની વાત એ છે કે કપડાં, જી હા, કપડાં ચોરી ગયા છે. અને કેટલા દાગીને ગયા એ તો એમના બેન જે NRI છે આવશે ત્યારબાદ જ માલુમ પડશે. પણ એ વાત પાકી કે તંત્ર ચોરી અટકાવવામાં નિષ્ફળ છે. વારંવાર નવસારીની અંદર ચોરી થાય છે, ઘરફોડ ચોરી થાય છે, અને કોઈ જ પગલાં લેવાતા નથી એ વાત પાકી. થોડા દિવસ જ અગાઉ દેશી તમંચાની સાથે તાળાઓ તૂટતા હોય, 3 ઘરમાં ચોરી થતી હોય, 6 ઘરના તાળા તૂટતા હોય, અને ત્યારબાદ હવે તો ધીરે ધીરે પગપેસરો કરતા કરતા ચોરો નવસારીના મધ્ય સુધી આવી પહોંચ્યા છે. એટલે 65 વિસ્તારની અંદર ચોરી થઈ છે, મુખ્ય માર્ગ ત્યાં આવ્યો છે. એટલે જોવાનું એ જ રહ્યું કે તંત્ર કેટલું સક્રિય છે. પોલીસની નાઇટ પેટ્રોલિંગની ઉપર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં. હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.